જૂનાગઢમાં મંત્રીના નકલી પીએ બાદ હવે નકલી ડીવાયએસપી ઝડપાયો છે. અમદાવાદનો રહેવાસી અને હાલ જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો વિનિત બંસીલાલ દવે નામનો આ શખ્સ લોકોને લોભામણી લાલચ આપીને રૂપિયા 2 કરોડ 11 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીને આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ શખ્સની એમજી રોડ પરથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસને આપેલી વિગતોમાં બહાર આવ્યું હતું કે વિવેક બંસીલાલ દવે નામનો આ શખ્સ જૂનાગઢની ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમના વિરુદ્ધમાં હાલ નામદાર જૂનાગઢ દ્વારા તપાસ ચાલુ હોય જેથી ગત તારીખ 29 મે 2023 થી ગેરહાજર રહેલ છે. હાલ નોકરીમાં જતો નથી. તેમની પાસેથી જ ગુજરાત પોલીસનું આઈ કાર્ડ તારીખ 20 માર્ચ 2023 સામે આવ્યું છે, જેમાં ડીવાયએસપી માન્ય તારીખ 31 નવેમ્બર 2023 અને વલસાડના એસપીના હસ્તાક્ષર એટલે કે સહીવાળું આ આઈ કાર્ડ મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલાને લઈ ભાંડો ફૂટ્યો હતો. હાલ આ શખ્સ અમદાવાદમાં અને વડોદરામાં પોતાની મિલકત ધરાવે છે અને અમદાવાદમાં રહે છે. ત્યારે પોલીસે આ શખ્સની ધરપકડ કરી તેની પાસેથી જાણવા મળ્યું હતું કે અત્યાર સુધીમાં 17 લોકોને પોતાની અલગ અલગ વિભાગમાં ઓળખાણ છે તેમ જણાવી છેતરપિંડી આચરી હતી. કોઈ બેરોજગાર પાસેથી 2 લાખથી લઈ 20 લાખ સુધીની રકમ પણ પડાવી લીધી હતી અને ખાસ કરીને રાજકોટ અને ગોંડલ, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના બેરોજગારોને નિશાન બનાવ્યા હતા. હાલ તો જૂનાગઢ પોલીસે આ શખ્સની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં ભોગ બનનાર કોઈ પણ અરજદારની આગળ આવીને ફરિયાદ કરવા માટે અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ શખ્સ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા તેમજ ઊંડાણપૂર્વક તપાસ કરવાની પણ જૂનાગઢ જિલ્લા એસપી વડા દ્વારા ખાતરી આપવામાં આવી છે. પરંતુ તેમના વિરુદ્ધ કેટલીક નામદાર કોર્ટમાં તપાસ ચાલી રહી છે, એના કારણે તે કોર્ટમાં હાલ ગેરહાજર છે. એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળેલી કે પોલીસનું ઓળખ આપી અને એક વ્યક્તિ અહીંયા બહાર આંટા મારતો હોય એવી હકીકતના આધારે ગઈકાલે એમજી રોડ ઉપર આ વિનિત દવેને ક્રાઇમ બ્રાન્ચે લાવવામાં આવેલ. એમની વધુ પૂછપરછ કરતાં હકીકત જાણવા મળેલ કે તે કેટલાક સમયથી કોર્ટમાં ગેરહાજર છે, પરંતુ પોલીસનું ડુપ્લિકેટ કાર્ડ જે હોય એ કાર્ડમાં ડીવાયએસપીનો રેન્ક હોદ્દો બનાવી અને પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને અલગ અલગ લોકોને નોકરી આપવાના બહાને એમણે છેતરપિંડી કરેલ હોવાની હકીકતની કબૂલાત કરેલ છે. આ મૂળ વતની અમદાવાદ જિલ્લાનો આ વતની છે આરોપી. હાલમાં તે પોતાના ફેમિલી સાથે વડોદરા શહેરમાં તે રહે છે અને આ મૂળ વિનિત બંસીલાલ એ અમદાવાદના ગોવિંદ એપાર્ટમેન્ટ મણિનગર ખાતે એમના ફેમિલી સાથે પણ રહે છે. આમની પાસેથી જે વિગતો હાલ પોલીસે કબજે કરી છે એ પૈકી ખાસ એમને બનાવટી એવું ડીવાયએસપીનું જે ઓળખ કાર્ડ છે એ પણ મળેલ છે. સાથે સાથે એમના પોતાના પુરાવા અને ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે હોવાનું પણ એમના જે ઓળખ કાર્ડ છે અને સિવિલ પ્રિન્સિપલ જજનું એક ડુપ્લિકેટ કાર્ડ, એક કોપી, ફોટોકોપી, કલર પ્રિન્ટ કાઢીને પણ પોતાની સાથે રાખેલ હોવાનું આ પંચનામામાં એમની પાસેથી કબજે કરેલું છે. વધુ પૂછપરછ કરતા આરોપીએ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના લગભગ 17 જેટલા યુવાનોને એમણે નોકરી આપવાના બહાને કોઈને કોઈની પાસેથી પૈસાની. પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ.